Let me count how many students are there in your classroom. 1, 2, 3, 4, 5, 6. Yes, you also count with me. 7, 8, 9, 10. Oh wow, 23 students. And in your class, 30 students. Fine. Dear students and my dear teachers, good morning to all. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજની આપણી ક્વિઝ આપણા કયા યુનિટ પર છે. યસ, ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ હાઉ મેની ડીડ યુ. આપણે આ યુનિટના બધા જ એપિસોડ ધ્યાનથી જોયા છે. નાવ વી વિલ પ્લે અ ક્વિઝ. ઓકે, પણ આ ક્વિઝ શરૂ કરતા પહેલા આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. So let's listen a story. God made a man. Now God was about to send him on the earth. But man was very sad. He said, Oh God, I don't want to go on earth. Mare nathi jau prithvi upar. I want to stay with you. God laughed and said, Don't worry, my child. Earth is very beautiful. For you, there are so many things. Water, food, sunlight, everything is available there. You will enjoy there. And I am with you only. Whenever you find yourself in trouble, call me. I will appear and I will solve your problem. Finally, that man came to the earth. Man was actually happy to see the earth. He saw the mountains, he saw the rivers, he was very happy. But whenever he found himself in trouble, he was used to call the God. Oh God, I am very hungry. ભગવાને તો કહ્યું હતું કે જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે મને યાદ કરજે, હું આવી જઈશ. એટલે એમણે તો આવવું જ પડે. ભગવાન આવે અને તથાસ્તુ કહે એટલે એની ભૂખ મટી જાય. પાછી બીજી મુશ્કેલી. Oh God, I have a pain in my stomach. And then, continuation of problems. Oh God, mari cycle ma tire ni hawa nikli gai. Oh God, hum food banavto hato ema mithu vadhare padi gayu. Oh God, mara vaar sarkha nathi olata. Oh God, mara thi aam nathi thatu. Oh my God. Kitla badha prashno bhagwane bicharaye jate avine solve karva pade. Bhagwan to thaki gaya. He was very tired. And then he appeared and he told that child that now I will stay in you only. I will stay in your heart. Students, all of you put your hands near to your heart. Yes, left side. And listen. Kaink feel thai che? Yes, so God is there. God told that man that now I will stay in you only. And if you will say that yes, I will solve the problem, then you can solve the problem. If you will say that no, I can't speak in English, so you can't speak in English. I am within you only. Yes. એ ભગવાન આપણા હાર્ટમાં છે અને આપણે જે બોલીશું એ સાચું. સો વી હેવ ટુ ઓલવેઝ સ્પીક પોઝિટિવ એન્ડ વી વિલ સ્પીક દેટ વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ એન્ડ વી વિલ લર્ન ઇંગ્લિશ. રાઇટ? વેરી નાઇસ. વી લિસન વન વન્ડરફુલ સ્ટોરી. લેટ સ્ટાર્ટ અવર ક્વિઝ. ઇન ધીસ ક્વિઝ we have one district.
વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણા સ્ટુડિયોમાં એનિમલ્સ આવ્યા છે, બર્ડ્સ આવ્યા છે, ફ્લાવર્સ આવ્યા છે, બટ ધીસ ટાઈમ કોમ્પ્યુટરજીએ કીધું કે આપણે એક સરસ મજાનો મોટો જિલ્લો લઈએ અને એ જિલ્લાનું નામ છે સાબરકાંઠા. યસ, આજે આપણી ક્વિઝ રમવા માટે માત્ર સાબરકાંઠા જિલ્લામાંથી ચાર શાળાઓ આવી છે. તો ચલો લેટ્સ ડુ ધ ઇન્ટ્રોડક્શન રાઉન્ડ. આવર ફર્સ્ટ ગ્રુપ ઇઝ આઈ એમ રિદ્ધિ પ્રજાપતિ ફ્રોમ લાલોડા પ્રાઇમરી સ્કૂલ. આઈ એમ રુચિ પરમાર ફ્રોમ શ્રી લાલોડા પ્રાઇમરી સ્કૂલ. ફોર રિદ્ધિ એન્ડ રુચિ ગિવ ધેમ અ બિગ ક્લેપ. વેરી ગુડ. આવર સેકન્ડ ગ્રુપ ઇઝ આઈ એમ વિશાલ ખેર ફ્રોમ મોતીપુરા પ્રાઇમરી સ્કૂલ. આઈ એમ ખુશી વાડે ફ્રોમ મોતીપુરા પ્રાઇમરી સ્કૂલ. ફોર વિશાલ એન્ડ ખુશી બિગ ક્લેપ. આવર થર્ડ ગ્રુપ ઇઝ આઈ એમ સંદીપ ફ્રોમ બુટાલ પ્રાઇમરી સ્કૂલ. આઈ એમ હિના ફ્રોમ બુટાલ પ્રાઇમરી સ્કૂલ. વેરી ગુડ, એક્સેલન્ટ. એન્ડ આવર ફોર્થ ગ્રુપ ઇઝ આઈ એમ રિયા ફ્રોમ કાવા પ્રાઇમરી સ્કૂલ. આઈ એમ બિનલ ફ્રોમ કાવા પ્રાઇમરી સ્કૂલ. વેરી ગુડ. સો સ્ટુડન્ટ્સ, લેટ સ્ટાર્ટ અવર ક્વિઝ એન્ડ અવર ફર્સ્ટ રાઉન્ડ. અવર ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટુ ની ફર્સ્ટ એક્સરસાઇઝ, બર્થડે પાર્ટી વાળું પિક્ચર યાદ છે ને બધાને? તમારા મેમે કે સરે તમને ક્વેશ્ચન્સ પૂછ્યા હશે, તમે એપિસોડમાં પણ જોયું હતું. ટ્રુ ઓર ફોલ્સ યાદ આવી ગયું ને બધાને? બસ બિલકુલ આવું જ કંઈક છે અહીંયા. ઓકે, યુ હેવ ટુ સી ધ પિક્ચર, યુ હેવ ટુ ઓબ્ઝર્વ ઇટ વેરી કેરફુલી, દેન આઈ વિલ આસ્ક યુ અ ક્વેશ્ચન. ઓકે, then you have to tell that the question or a sentence is true or false. Fine, clear? બધાને ક્લિયર થઈ ગયું? હા, પિક્ચર જોવાનું અને એ પિક્ચર વિશે હું જે પ્રશ્ન પૂછું કે જે કોઈ વાક્ય હોય એ સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું. ક્લિયર બધાને? સે યસ ઓર નો, લાઉડલી સે યસ ઓર નો. Yes. Very good. So this is one example for you. See on your screen. Students, you can see this image on your screen. Now, I am asking this question. This picture is about machines. No, this picture is not about machines. આ પિક્ચરમાં મને કોઈ મશીન્સ નથી દેખાતા, રાઈટ? નથી દેખાતા ને, કંઈક જુદું દેખાય છે. સો ધીસ સેન્ટેન્સ વિલ બી ફોલ્સ. આ વાક્ય સાચું નથી, રાઈટ? ઓકે, ફાઇન. નાવ સી ધીસ ઇમેજ. ધીસ ઇઝ ધ ઇમેજ ફોર અવર ફર્સ્ટ ગ્રુપ. ફર્સ્ટ ગ્રુપ Riddhi and Riya, this is for you. Okay? I will ask you a question and you have to give the answer. I will ask you three questions from this picture and you have to give me the correct answers. For each correct answer, you will get 5 marks. So it's a big deal. Observe it very carefully. બરાબર ધ્યાનથી જોજો. નાવ સી ધ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. ઇન ધીસ પિક્ચર વન ગર્લ ઇઝ રનિંગ બિહાઇન્ડ ધ સ્ક્વેરલ. યુ હેવ ટુ ટેલ મી ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ માય સેન્ટેન્સ. વન ગર્લ is running behind the squirrel. તમે જે પિક્ચર જોયું એ પિક્ચરમાં વન ગર્લ ઇઝ રનિંગ બિહાઇન્ડ ધ સ્ક્વિરલ. સો ટેલ મી ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ.
This sentence is true. Very good. Correct answer. And for your correct answer, you are getting 5 marks. But still, the round is on. It's your turn of second question. Juo, aa picture ma tame shu joyu hatu? One boy is trying to catch butterfly. Yaad karo barabar. Is this sentence is true or false? This sentence is true. Very good. Correct answer. And for your correct answer, once again you are getting 5 marks. So total you got 10 marks. Now this is the third question for you. See your question. Birds are flying in the sky. Birds are flying in the sky. Is this sentence is true or false? Tell me. This sentence is false. Are you sure? Yes. Sure? Yes. No. Your answer is wrong. Observe this picture. See this picture. And what is this? These are birds. They are flying in the sky. Right? You can see in this picture, birds are flying in the sky. So your answer is not correct. And for this, you are not getting marks. But finally, in first round, you are getting 10 marks. Very good. Now, it's a turn of second group. And second group, see this image on your screen. This is the image for you. Observe it very carefully. Barabar dhyan thi jojo. Pachi tamare prashno na jawab aapvana chhe. Now, see the question. This is the first question. This picture is about birthday party. Now you have to tell me that is this sentence is true or false? False. This is about false. Are you sure? Yes. Yes. Very good. Correct answer. Birthday party no picture to tamari textbook ma chhe. Aa to koi judu picture chhe. Right? You are getting 5 marks and this is the second question for you. See, kids are looking happy. Is this true or false? True. Very good. Correct answer. See, kids are giving answer quickly. Very quickly. It's good. Very good. And this is the third question for you. 6 kids were there in the picture. False. Very good. Then how many? Kitla hata? 5. Correct. Very nice. You have given 3 correct answers. So, you are getting 15 points for your correct answers. Very nice. Now, it's your turn. Our third group. See your image on your screen. See this picture. Very carefully. Chhene saras majanu. Interesting. Ekdam gami jaye. Barabar dhyan thi jojo. Okay. Joi lidhu barabar. Now you have to give the answer. This is the question for you. Your first question is, Krishna is sitting under the tree. Now you tell me, this sentence is true or false? False. Are you sure? Yes. Lock kar diya jaye. Paridhi barabar dhyan di sambro. Krishna is sitting under the tree. False. Your answer is not correct. Observe the picture. Krishna is sitting under the tree. Yes. Kya baitho chhe Krishna? Jhadni niche baitho chhe ne? Yes or no? Yes. Tapaji, chalo. Let's see the another question. Krishna is
jumping from the tree. This sentence is true or false? False. False. Very good. He is sitting under the tree. He is not jumping. Very good. Correct answer. You are getting 5 marks. And this is the third question for you. There are mountains and sun in this picture. True. Very good. Correct answer. You have given 2 correct answers. And for that, you are getting 10 marks. Very nice. Now, it's a turn of our